આજનું આપણું ચેપ્ટર છે એ ટોટલ ઇન્કમ એન્ડ ડિડક્શન્સ છે, જે ટેક્સેશનનું બેઝ છે. આ સેમેસ્ટર માટે ખાલી નરસિંહ મહેતા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ માટે જ છે. હેલો એન્ડ વેલકમ ટુ માય ચેનલ બીકોમ ઇઝી લર્નિંગ. આજના આ ચેપ્ટરની અંદર આપણે ગ્રોસ ટોટલ ઇન્કમ, ટોટલ ઇન્કમની ડેફિનેશન્સ જોશું. એના પછી એન્યુમરેટેડ ઇમ્પોર્ટન્ટ ડિડક્શન્સ છે આપણી, એ જોશું. એની અંદર પાછળ ટોપિક્સ છે, અલગ અલગ ડિડક્શન્સ છે, જાણે કે ATCનું છે. એની અંદર પછી સ્પેસિફાઇડ ઇન્વેસ્ટમેન્ટ્સ ને પેમેન્ટ્સ છે, લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ જેવી, એ આપણે ડિટેલમાં સમજશું. આ બધી ઈ જ છે, સ્પેસિફાઇડ ઇમ્પોર્ટન્ટ ડિડક્શન્સ છે. પછી મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે, ડિસેબલ ડિપેન્ડન્ટ છે, મેડિકલ ટ્રીટમેન્ટ માટેનું છે, એજ્યુકેશનલ લોનનું છે, રેસિડેન્શિયલ હાઉસનું છે, અને સેવિંગ બેન્ક એકાઉન્ટનું છે. પછી સિનિયર સિટીઝનના એકાઉન્ટમાં કંઈ ડિપોઝિટ હોય તો એનું છે, અને ડિસેબલ SSCનું છે. હવે આખામાંથી મેં નોટ્સ અને ફ્લો ચાર્ટ્સ જેવું બનાવીને રેડી રાખ્યું છે, એમાંથી હું એક્સપ્લેન કરીશ જેનાથી સમજવું એ ઇઝી રહે. તો આપણે મૂવ કરીએ. સો આ છે એ આપણા નોટ્સ જેમાંથી આજે આપણે સમજશું, અને હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલું છે ગ્રોસ ટોટલ ઇન્કમ. ગ્રોસ ટોટલ ઇન્કમ એટલે આપણી ઇન્કમ ટેક્સની હેડ છે, જે 5 મેઇન હેડ્સ છે આપણા, એ બધાનો ટોટલ કરીએ, એડ કરીએ બધાને, એટલે મળે આપણે ગ્રોસ ટોટલ ઇન્કમ. એ જ આપણી ડેફિનેશન છે, એને આપણે રિટર્ન ફોર્મમાં લખી નાખવાનું. નેક્સ્ટ છે આપણું ટોટલ ઇન્કમ. તો ટોટલ ઇન્કમ એટલે જે આપણી ગ્રોસ ટોટલ ઇન્કમ છે, આ પાંચેય હેડનો પ્લસ છે, એમાંથી આપણે જે જે ડિડક્શન્સ માઇનસમાં મળતા હોય, જે જે આપણે ટેક્સ રિલીફ્સ મળતા હોય, એ લેસ કરીએ, એટલે આપણે મળે ટોટલ ઇન્કમ. અને એ થિયરીના ફોર્મમાં લખી નાખવાનું, આપણા વર્ડ્સમાં લખાય, એટલે યાદ રાખવા માટે ખાલી આપણે આવી રીતે જ યાદ રખાય, પછી આપણા વર્ડ્સમાં એને એક્સપ્રેસ કરાય. હવે આપણે જોઈ કે ઇમ્પોર્ટન્ટ ડિડક્શન્સ કઈ કઈ છે. તો હવે એમાં બે છે, હેડ્સમાં જે આપણે રિલીફ મળતા હોય, ડિડક્શન્સ મળતા હોય, કે જાણે કે સ્પેસિફિક હોય કે આ ડિડક્શન છે એ આપણે હાઉસ પ્રોપર્ટીની અંદર જ મળશે, આ છે એ આપણે અધર સોર્સની અંદર જ મળશે, એવા જે ડિડક્શન્સ હોય એને આપણે સ્પેશિયલ ડિડક્શન્સ કે સ્પેસિફાઇડ ડિડક્શન કહી શકીએ. અને અમુક ડિડક્શન્સ એવા હોય જે આપણે આપણી ગ્રોસ ઇન્કમ ઉપર કે જનરલ ડિડક્શન્સ હોય, જે એગ્રીગેટ અમાઉન્ટ હોય આપણું, જે આપણી ગ્રોસ ટોટલ ઇન્કમ હોય એના ઉપર જે ડિડક્શન્સ મળતા હોય એને જનરલ ડિડક્શન્સ કહેવાય. તો આજે આપણે થિયરીમાં જનરલ ડિડક્શન્સ જોશું. જનરલ ડિડક્શન્સ ક્યાં ક્યાં છે? તો સૌથી પહેલું છે ડિડક્શન્સ અંડર સેક્શન 80C. ATC એક બહુ ફેમસ સેક્શન છે, આની અંદર ઘણા બધા ડિડક્શન્સ હોય છે અને ઘણા બધાને આનો બેનિફિટ મળે છે. આ જો તમે કોઈ એમ કે તમારા પેરેન્ટ્સમાંથી કે કોઈ જોબ કરતું હોય તો એની સાથે વાત કરો તો એને મળતા હશે આમાંથી અમુક ડિડક્શન્સ. તો આ એક ફ્લો ચાર્ટ મેં બનાવ્યો છે, સમજવું સહેલું પડે એટલે. તો અમુક સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ્સ કે પેમેન્ટ ઉપર તમે કરો તો એ તમને ટેક્સમાંથી માઇનસ મળે, ગ્રોસ ટોટલ ઇન્કમમાંથી એ માઇનસ થાય, બરાબર છે? તો અમુક ઇન્વેસ્ટમેન્ટ્સ કે અમુક એવા પેમેન્ટ્સ જે તમે કરો એ તમને ડિડક્ટ મળે, માઇનસ થાય તમારી ગ્રોસ ટોટલ ઇન્કમમાંથી. આનાથી ટેક્સ પેયર્સને શું વાંધો મળે કે એને રિલીફ મળી જાય, કે એ અમુક પેમેન્ટ કરે તો, જાણે કે LIC પ્રીમિયમ પે કરે તો એ પ્રીમિયમ એને એની ગ્રોસ ટોટલ ઇન્કમ એટલે કે ટેક્સમાંથી રિલીફ મળે, માઇનસ મળે. તો ટેક્સ પેયરને એક રિલીફ મળી જાય. અને અમુક જે ચેનલ્સ છે, જાણે કે LIC ને એવી બધી, એમાં કેપિટલ ફ્લોને એન્કરેજમેન્ટ મળે. અહીંયા એન્કરેજ લખ્યું છે મેં, કેપિટલ ફ્લો એન્કરેજ થાય એ ચેનલ્સની અંદર. હવે આ જે બેનિફિટ્સ છે એ
ખાલી ઇન્ડિવિડ્યુઅલ અને એચયુએફ એટલે કે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી વાળાઓને જ મળે છે. સો આ હતું આપણું ડિડક્શન્સ અંડર સેક્શન 80C. હવે એની અંદરના પોઈન્ટ સી છે, LIC છે કે ઈ, આપણે એના પેમ્પલેટમાંથી એટલે કે થિયરીમાંથી જ જોઈ લઈએ. સો આપણી ઇન્વેસ્ટમેન્ટ્સ ને પેમેન્ટ્સ છે એ જોઈ લઈ. ઓકે, આવી રહી, આવી ગઈ. આ પેમેન્ટ્સ ને ઇન્વેસ્ટમેન્ટ્સ જે આપણે માઇનસ મળે, ડિડક્ટ મળે ઈ, તો એમાં સૌથી પહેલાં છે લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. ઈ 20% સુધીનું પહેલાં મળતું હતું, બટ 114 પછી જો તમે સોરી 1412 પછી જો તમે પોલિસી લીધી હોય તો 10% સુધીનું જ મળે છે. ઓછું થઈ ગયું છે, પહેલાં 20માંથી 10 થઈ ગયું. એના પછી યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન પ્રીમિયમ છે, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ છે, એ મિનિમમ 500 ને મેક્સિમમ 1,50,000 સુધીનું માઇનસ મળે. પછી NSC 7 અને એનું ઇન્ટરેસ્ટ મળે તમને માઇનસ 5 યર્સ સુધીનું. એના પછી આપણી પેમેન્ટ્સ ટુવર્ડ્સ પરચેસ ઓફ હાઉસ પ્રોપર્ટી ઇન્કલુડિંગ રીપેમેન્ટ ઓફ લોન. લોન ઉપર લીધું હોય તો લોનની એ માઇનસ મળે. એના પછી ડિપોઝિટ ઇન હાઉસ લોન, નેશનલ સેવિંગ સ્કીમ, ઇન્વેસ્ટમેન્ટ ઇન રિકગ્નાઇઝેશન પેન્શન ફંડ, ટ્યુશન ફી ફોર મેક્સિમમ 2 ચિલ્ડ્રન્સ, 2 ચિલ્ડ્રન સુધીની માઇનસ મળે. 10/15 યરલી ક્યુમ્યુલેટિવ ટાઈમ ડિપોઝિટ હોય 10-15 વર્ષની, તો એન્યુટી પ્લાન ઇન્સ્યોરન્સ કંપનીનું હોય. કે પછી ટોટલ ઇન્વેસ્ટમેન્ટ્સ શુડ નોટ એક્સીડ 1,50,000. હવે આ બધી ઇન્વેસ્ટમેન્ટ્સ કે પેમેન્ટ્સ ઉપર તમને માઇનસ તો મળે, બટ ટોટલ એનો બધેનો થઈને 1,50,000 સુધી ન થવો જોઈએ. તો હવે આપણે આના પોઈન્ટ્સ તો જોઈ લીધા, હવે આપણે આપણું નેક્સ્ટ પોઈન્ટ જોઈ લઈએ, જે છે મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અંડર સેક્શન 80D. હવે મેડિકલનું ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ આપણે પે કરીએ તો એ આપણે 80Dની અંદર ડિડક્ટ મળે, માઇનસ મળે. હવે આમાં પેમેન્ટ છે આ એક, કેમકે તમારે પ્રીમિયમ પે કરવું પડે. એ તમારું SSCનું પોતાનું 25,000 સુધી, અને જો SSC સિનિયર સિટીઝનમાં આવતો હોય તો એ 50,000 સુધીનું ગ્રોસ ટોટલ ઇન્કમમાંથી એને માઇનસ મળે. હા, બટ આમાં એક છે કે તમારું પેમેન્ટ બાય ચેક જ હોવું જોઈએ, બીજું કંઈ ન હાલે. હવે જો SSC છે એ એના પેરેન્ટ્સનું મેડિકલ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ પે કરતો હોય તો એ એને 25,000, અને જો એના પેરેન્ટ્સ સિનિયર સિટીઝન હોય તો 50,000 એની ગ્રોસ ટોટલ ઇન્કમમાંથી માઇનસ મળે. આપણો નેક્સ્ટ પોઈન્ટ છે મેન્ટેનન્સ ઓફ ડિસેબલ ડિપેન્ડન્ટ, સેક્શન 80DD. હવે તમારી ફેમિલીમાં, SSCની ફેમિલીમાં જો કોઈ ડિસેબલ હોય, એનાથી કંઈ એમ કે બ્લાઇન્ડ હોય કે પછી અંધો હોય કે એના પગમાં કે કંઈ, અત્યારનો આપણો જે સ્પેશિયલ વર્ડ છે દિવ્યાંગ હોય, તો એની મેન્ટેનન્સ તમારે સરખી કરવી પડે, એના માટે અમુક સ્પેશિયલ ખર્ચા કરવા પડે, તો એ તમને તમારી ગ્રોસ ટોટલ ઇન્કમ તમારે જે ટેક્સ પે કરવાનો છે એમાંથી માઇનસ મળે. હવે જો તમારો ડિસેબલ ડિપેન્ડન્ટ છે, જે તમારા ફેમિલીમાં કોઈ પણ ડિસેબલ હોય, તો એ તમારા માટે એક ડિપેન્ડન્ટ થઈ જાય, કેમકે એ પોતે વર્ક ન કરી શકતો હોય કે ન કરતો હોય, તો એટલે એ ડિસેબલ ડિપેન્ડન્ટ કહેવાય. હવે જો એની ડિસેબિલિટી 40%થી વધારે હોય, મોર ધેન 40% હોય, તો 75,000ની જે એમાઉન્ટ છે એ તમારા ગ્રોસ ટોટલ ઇન્કમ તમારા ટેક્સમાંથી, SSCના ટેક્સમાંથી માઇનસ મળશે. જો એની ફેમિલીમાં
એનો કોઈ સન હોય, ડોટર હોય, કે પછી એના પેરેન્ટ્સ હોય, કે પછી એની વાઇફ હોય, કે બીજું કોઈ હોય જેની ઈ જવાબદારી લેતો હોય એસએસસી, ને એના બધા ખર્ચા ઈ કરતો હોય, તો જે ડિસેબલ પર્સન છે એની ડિસેબિલિટી 40%થી વધારે હોય, મોર દેન 40% હોય, તો એસએસસીને 75,000 એની ગ્રોસ ટોટલ ઇન્કમ જે એને ટેક્સ પે કરવાનો છે જેના ઉપર, એમાંથી 75,000 એને માઇનસ મળશે, ડિડક્ટ મળશે. અને જો એ ડિસેબિલિટી એની 80%થી વધારે હોય, મોર દેન 80% હોય, તો ડિસેબલ પર્સનની ડિસેબિલિટી 80%થી વધારે હોય તો 1,25,000 એને એની ગ્રોસ ટોટલ ઇન્કમમાંથી માઇનસ મળશે. બટ હા, આના માટે એક કન્ડિશન છે, એને લાઈફ ઇન્સ્યોરન્સ LIC છે, કે એને કોઈ પણ અધર એવા કોર્પોરેશન જે સ્પેસિફાઈડ છે એમાં એને ઇન્વેસ્ટમેન્ટ કે એની કોઈ પણ સ્કીમમાં ઇન્વેસ્ટ કર્યું હોય તો જ આ અમાઉન્ટ માઇનસ મળે, નહીતર ન મળે. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણો, મેડિકલ ટ્રીટમેન્ટ બટ સ્પેશિયલ ડિઝીઝ માટે જ. અમુક એવા સ્પેશિયલ ડિઝીઝ છે જે આમાં તો નથી આપ્યા થિયરીમાં, બટ સ્પેશિયલ ડિઝીઝ કીધું છે, સ્પેસિફાઈડ ડિઝીઝ કીધું છે. જો એ ડિઝીઝમાંથી કોઈ ડિઝીઝ તમને હોય અને તમે એની મેડિકલ ટ્રીટમેન્ટ કરાવતા હોવ, તો તમને સેક્શન 80DDB માંથી તમને માઇનસ મળે તમારી ગ્રોસ ટોટલ ઇન્કમમાંથી. જો તમે જનરલ પર્સન છો તો 40,000 અને સિનિયર સિટીઝન માટે 1,80,000 તમારે લેસ થાય ગ્રોસ ટોટલ ઇન્કમમાંથી. નેક્સ્ટ પોઈન્ટ આપણો છે ઇન્ટરેસ્ટ ઓન એજ્યુકેશનલ લોન, જે છે સેક્શન 80E માંથી. જો તમે કોઈ એજ્યુકેશનલ લોન લીધી હોય એના ઉપર ઇન્ટરેસ્ટ પે કરતા હોવ, તો એ તમને સેક્શન 80E માં માઇનસ મળે તમારા ગ્રોસ ટોટલ ઇન્કમમાંથી. એવી જ રીતે જો તમારે રેસિડેન્શિયલ હાઉસ હોય એન્ડ એ તમે લોન ઉપર લીધું હોય અને એનું ઇન્ટરેસ્ટ તમે પે કરતા હોવ, તો તમને સેક્શન 80EE માંથી 50,000 સુધીનું ઇન્ટરેસ્ટ, 50,000થી વધારે નહીં, એનાથી ઓછું હાલશે બટ 50,000થી વધારે નહીં, 50,000 સુધીનું, અપ ટુ 50,000નું ઇન્ટરેસ્ટ તમને તમારી ગ્રોસ ટોટલ ઇન્કમમાંથી માઇનસ મળશે, ડિડક્ટ મળશે. એ જ રીતે સેવિંગ બેંક એકાઉન્ટ હોય એના ઉપર તમને ઇન્ટરેસ્ટ મળતું હોય, તો એ તમને સેક્શન 80TTA માં 10,000 સુધીનું ઇન્ટરેસ્ટ તમને તમારી ગ્રોસ ટોટલ ઇન્કમમાંથી માઇનસ મળશે. એવી જ રીતે ઇન્ટરેસ્ટ ઓન બેંક ડિપોઝિટ ટુ સિનિયર સિટીઝન, તમે કોઈ સિનિયર સિટીઝનના બેંક એકાઉન્ટમાં ડિપોઝિટ કરો કરી છે અને એના ઉપર તમને કંઈ ઇન્ટરેસ્ટ મળે છે, તો એ તમારે 80TTBમાં સેક્શન 80TTBની અંદર 50,000 સુધીનું ઇન્ટરેસ્ટ તમને, અપ ટુ 50,000 સુધીનું ઇન્ટરેસ્ટ તમારી ગ્રોસ ટોટલ ઇન્કમમાંથી માઇનસ મળશે. હવે આપણો આ ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ એટલે કે ડિડક્શન્સ ટુ ડિસેબલ SSC. હવે જો જે SSC છે જેને ટેક્સ પે કરવાનો છે એ જ જો ડિસેબલ હોય તો એ વર્ક કરતો હોય, એને કંઈ પણ ઇન્કમ થતી હોય, તો એની ઇન્કમમાં જો એ 40%થી વધારે એની ડિસેબિલિટી હોય તો 75,000ની એની ઇન્કમ, અને 80%થી વધારે, મોર દેન 80% હોય, તો 1,25,000 સુધીની ઇન્કમ એને એની ગ્રોસ ટોટલ ઇન્કમમાંથી ડિડક્ટ મળશે, માઇનસ મળશે, એના ઉપર ટેક્સ પે નહીં કરવો પડે. તો આ હતા અમુક ઇમ્પોર્ટન્ટ ડિડક્શન્સ અને જે આપણી ગ્રોસ ટોટલ ઇન્કમ ને ટોટલ ઇન્કમની ડેફિનેશન. સો આજની આપણી આ થિયરી, આજનો આપણો આ વિડીયો અહીંયા જ પૂરો થાય છે. આવી રીતે થિયરી મેં એક્સપ્લેન કરી છે, જો તમારે ડાયરેક્ટ
ઓલી થિયરીમાંથી જો તમારે એક્સપ્લેનેશન જોતું હોય તો મને કમેન્ટ કરજો. અને હા, બીજું કાંઈ પણ ડાઉટ હોય કોઈ પણ સબ્જેક્ટનો તો કમેન્ટ કરજો, હું એને સોલ્વ કરવાની ટ્રાય કરીશ. થેન્ક્સ ફોર વોચિંગ.